નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સોલંકી વિવેક આપ સર્વેનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 7 એમાં ગણિત વિષય એમાં આજે ચેપ્ટર નંબર 13 ઘાત અને ઘાતાંક એનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો આપણે શરૂઆત કરીએ. એના પહેલા આપણે થોડીક માહિતી જે આપી આગળ છે જૂની તેને આપણે યાદ કરી લઈએ. ઉદાહરણ તરીકે આને આપણે શું કહીએ છીએ, તો કે 2 વત્તા 5 એટલે કે સરવાળાની પ્રક્રિયા છે. તો 5 ને 2 7. પણ માની લો કે આવું હોય તો 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5, તો કે આ કેવો સરવાળો છે? તો કે એક ને એક સંખ્યાનું પુનરાવર્તન થાય છે. તો આને આપણે બે રીતે કરી શકીએ છીએ. કઈ રીતે? 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20. અથવા તો બીજી કઈ રીત કરી, તો કે ગુણાકાર કરીએ. ભાઈ કેટલી વખત 5 છે? તો 1 2 3 4. તો કે 5 ગુણ્યા 4, તો જવાબ કેટલો આવે? તો કે 20. તો એનો મતલબ કરો કે પુનરાવર્તી સરવાળો. આ કેવો સરવાળો છે? તો કે પુનરાવર્તી એટલે કે એકની એક સંખ્યાનું પુનરાવર્તન થાય છે. તો પુનરાવર્તી સરવાળો એટલે એક પ્રકારનું શું થાય? તો કે ગુણાકાર થાય. તો કે હા, એ તો સાચું છે. હવે 520 પણ આવું હોય તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એ તો ગુણાકાર છે. આ કેમ ગુણાકાર છે? તો કે પુનરાવર્તી ગુણાકાર છે. તો આને કઈ રીતે દર્શાવવું? તો કે આવો પુનરાવર્તી ગુણાકાર હોય એને આપણે ઘાત સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. પુનરાવર્તી ગુણાકારને ઘાત સ્વરૂપમાં દર્શાવાય છે. હવે કેવી રીતે દર્શાવાય છે? ચાલો આપણે ચેક કરીએ. આ જે સંખ્યા છે એને મારે ઘાત સ્વરૂપમાં દર્શાવવું છે, તો કઈ રીતે દર્શાવવું? તો કે જો 5 નો ગુણાકાર થાય છે, તો કે હા, તેના 5 લખી નાખો. જે સંખ્યા ગુણાતી હોય, જે સંખ્યા વારંવાર ગુણાતી હોય, એ સંખ્યા લખી નાખવી. એટલે આને શું કહેવાય? તો કે આને કહેવાય આધાર. ચાલો કામ મળી ગયું આપણને. જે સંખ્યા વારંવાર ગુણાતી હોય તે સંખ્યા આધાર લખવી. હવે જેટલી વખત ગુણાતી હોય, 1 2 3 4, કેટલી વખત ગુણાય છે? તો કે 4. એ સંખ્યા અહીંયા ઉપર લખવી. અને એને શું કહેવાય? તો કે એને કહેવાય ઘાતાંક. શું કહેવામાં આવે છે? તો કે એને કહેવામાં આવે છે ઘાતાંક. જે આપણે ચેપ્ટરનું નામ હતું એમાંથી એક શબ્દ અહીંયા આવ્યો કે ઘાતાંક. અને જે આપણને આખું આ સ્વરૂપ મળ્યું, આ સ્વરૂપને કહેવાય છે ઘાત સ્વરૂપ. આખું જે આપણને 5 ની ઉપર 4, એને વંચાય શું? 5 ની ઉપર 4 ન વંચાય. અને વંચાય કઈ રીતે? તો કે 5 ની 4 ઘાત. વચાય ઘાત, લખાય ઘાતા. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ ચેપ્ટરની અંદર બસ આ જ મેઇન વિગત શીખવાની છે. જો આ આવી ગયું એટલે આપણું કામ એકદમ સરળ થઈ ગયું. જે સંખ્યા વારંવાર ગુણાતી હોય, કોણ ગુણાય છે? તો કે 5. એ સંખ્યા આધારમાં લખી. જેટલી વખત ગુણાતી હોય, 1 2 3 4, 4 વખત ગુણે છે, એ સંખ્યા ઘાતાંકમાં લખો. અને જે આખું આપણને આ સ્વરૂપ મળ્યું એને કહેવામાં આવે છે ઘાત સ્વરૂપ. રેડી મિત્રો? ચાલો હજી આને આપણે થોડુંક ડીપમાં વ્યવસ્થિત લખી અને સમજીએ. મિત્રો, અહીંયા જે કાંઈ તમને લખાવવામાં આવે છે આ બધું તમારે તમારી પાકી બુક એટલે કે આપણે જે FB કહીએ છીએ ને એની અંદર બધી વિગત લખવાની છે. જેટલા દાખલા અહીંથી કરાવવામાં આવે, હોમવર્કમાં આપવામાં આવે, જે કાંઈ વિગત લખાવવામાં આવે આ બધી તમારે બુકમાં ઉતારવાની છે. ચાલો તો આપણે પેલાની વિગત લખી લઈએ.
चलो पहला शू लखशू तो के संख्या ना तेज संख्या साथे ना जो सर्वारो हो तो इस सर्वारा ने पुनरावर्ती सर्वारो कहेवाय शू कहेवामां आवे छे तो के पुनरावर्ती सर्वारो अने संख्यानो पुनरावर्ती सर्वारो એટલે ગુણાકાર સંખ્યાનો પુનરાવર્તી સરવાળો તમે જોયું ને કે ભાઈ 5 + 5 + 5 + 5 પુનરાવર્તી સરવાળો એટલે એક પ્રકારનો શું થયું તો કે ઈ ગુણાકાર થાય છે ચાલો તો આપણે તો વિગત શીખવાની છે ઘાત तो हवे आपने लक्षु घात स्वरूप चलो घात स्वरूप कई रीते मळे तो के जेम पुनरावर्ती सरवाळो एटले गुणाकार तेवी ज रीते जेम पुनरावर्ती सरवाळो પુનરાવર્તિત સરવાળો એટલે શું કે એટલે ગુણાકાર તે બીજ રીતે પુનરાવર્તિત ગુણાકાર એટલે ઘાત સ્વરૂપ જેવી રીતે પુનરાવર્તિત સરવાળો એટલે ગુણાકાર થાય તેવી જ રીતે પુનરાવર્તિત ગુણાકાર એટલે એક પ્રકારનો શું થાય છે તો કે ઘાત સ્વરૂપ ઉદાહરણ તરીકે પુનરાવર્તિત ગુણાકાર 2 × 2 × 2 × 2 ચાલો આવું છે અને મારે ઘાત સ્વરૂપમાં દર્શાવવું છે તો કઈ રીતે દર્શાવવાનું તો કે જે સંખ્યા વારંવાર ગુણાતી હોય એ સંખ્યા ક્યાં લખવાની તો કે આધાર જેટલી વખત ગુણાતી હોય 1 2 3 4 એ સંખ્યા લખવાની ઘાતાંકમાં અને જે આ સ્વરૂપ મળ્યું આને કહેવાય ઘાત સ્વરૂપ ચાલો અહીંયા પછી આ મુદ્દો લખશું જે સંખ્યા વારંવાર ગુણાતી હોય તે સંખ્યા આધારમાં લખવી ક્યાં લખવી તો કે આધારમાં લખવી સંખ્યા જેટલી વખત ગુણાતી હોય જોજો વારંવાર ગુણાતી હોય એમાં વારંવાર ગુણાકાર થતો હોય એટલે એ આપણે આધારમાં લખી પછી તો કે સંખ્યા જેટલી વખત ગુણાતી હોય તે સંખ્યા જેટલી વખત ગુણાતી હોય તે સંખ્યા ઘાતાંકમાં લખવી જો હજી સમજવાને આ વિગતે ખાસ સમજવાની છે જો આ સમજાઈ ગઈ લાગુ છે પ્રક્રિયા પૂરું થઈ ગયું આપણ કમ્પ્લીટ ચેપ્ટર આવડી ગયું બસ કારણ કે એની અંદર આ જ પ્રક્રિયા કરવાની છે આમાંથી આમાં જવાનું આમાંથી આમાં આવવાનું છે જે સંખ્યા વારંવાર ગુણાતી હોય ચાલો આનું આપણે ઉદાહરણ લેતા જઈએ ચાલો કઈ સંખ્યા લેવી તો હું 4 લઉં છું આને મારે ઘાત સ્વરૂપમાં લખવી છે શેમાં લખવી છે તો કે ઘાત સ્વરૂપમાં કઈ રીતે લખવી જો જે સંખ્યા વારંવાર ગુણાતી હોય
તે સંખ્યા આધારમાં જો કોણ ગુણાય છે તો કે 4 4 4 4 4 બધી જગ્યાએ 4 છે એટલે કે આ 4 ને લખા અને શું કહેવાય તો કે આધાર હવે સંખ્યા જેટલી વખત ગુણાતી હોય 1 2 3 4 ને 5 વખત ગુણાકાર છે એટલે ઈ સંખ્યા અહીં આવશે ઉપર આને કહેવાય ખાતા આજ્યો બ્રજવો જે સંખ્યા વારંવાર ગુણાતી હોય તે સંખ્યા આધારમાં લખવી અને સંખ્યા જેટલી વખત ગણવાનું છે કેટલી વાર છે એ સંખ્યા ઘાતાંકમાં લખવી અને જે આખું આ સ્વરૂપ મળે છે તે 4 ની 5 ઘાત અને કહેવાય ઘાત સ્વરૂપ શું કહેવામાં આવે છે તો કે આને કહેવાય ઘાત સ્વરૂપ અને વંચાય કઈ રીતે જો આને લખું છું હું તો વંચાય કઈ રીતે તો એને વાંચવા માટે વંચાય 4 ની 5 ઘાત આ વંચાય કેવી રીતે એની વિગત છે આટલી વિગત આપણને કમ્પ્લેટ જો મગજમાં બેસી ગયો એટલે આપણું ચેપ્ટર અહીંયા 70% કામ પૂરું થઈ ગયું હજી એક વખત સમજી ગયું તો કે સંખ્યાનો તે જ સંખ્યા સાથેનો સરવાળો એટલે એને શું કહેવાય તો કે પુનરાવર્તી સરવાળો 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 તો આને કહેવાય પુનરાવર્તી સરવાળો હવે આ પુનરાવર્તી સરવાળો એટલે શું તો કે એક પ્રકારનો ગુણાકાર છે તો જેવી રીતે પુનરાવર્તી સરવાળો એટલે ગુણાકાર છે તેવી જ રીતે પુનરાવર્તી ગુણાકાર એટલે 4 × 4 × 4 આ કેવો ગુણાકાર છે તો પુનરાવર્તી ગુણાકાર આ પુનરાવર્તી ગુણાકાર એટલે એને જ કહેવાય છે ઘાત સ્વરૂપ પણ એને લઘુરૂપી રીતે મને કોઈ વિગત આવી ગઈ ઉદાહરણ તરીકે હોય 2 × 2 × 2 તો આને મારે ઘાત સ્વરૂપમાં લખવું હોય તો કઈ રીતે લખવું તો એના માટેનો એક સરસ મજાનો મુદ્દો અહીંયા લખેલો છે આ ધ્યાનમાં રાખી લ્યો એટલે આપણું કામ એકદમ સહેલું થઈ જશે જો કઈ રીતે જે સંખ્યા વારંવાર ગુણાતી હોય ઉદાહરણ તરીકે અહીંયા જો કોણ ગુણાય છે તો કે 2 અહીંયા જુઓ તો 4 એ સંખ્યા ક્યાં લખવી તો કે આધારમાં સંખ્યા જેટલી વખત 1 2 3 4 વખત 1 2 3 4 અને 5 વખત જેટલી વખત ગુણાતી હોય તે સંખ્યા ઘાતાંકમાં લખવી અને જે આપણને આખું આ ગોળમટોળ જે આ સ્વરૂપ મળ્યું 4 ની 5 ઘાત એને કહેવામાં આવે છે ઘાત સ્વરૂપ રેડી તો ચાલો અહીં આપણે થોડીક પ્રેક્ટિસ કરીએ અને મિત્રો એક આપણે પાઠ્યમાં થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે સ્વાધ્યાયમાં 1.3 લખ્યું છે 1.3 નથી અહીં સુધારો કરજો સ્વાધ્યાય 13.1 તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ અહીંયા મિત્રો એક સુધારો કરવાનો છે પાઠ્યની અંદર 1.3 લખ્યું છે પણ હકીકતમાં 13.1 છે રેડી ચાલો અહીંયાથી આપણે શરૂઆત કરીએ એનું ક્વેશ્ચન સ્પેસ ચાલો શું કહેવા માંગે છે તો કિંમત શોધો અહીંયા આપણને અમુક રકમ આપી છે એની કિંમત શોધવાની કીધી છે ઉદાહરણ તરીકે પેલી રકમ આપી છે 2 ની 6 ઘાત અને વંચાય શું તો કે 2 ની 6 ઘાત અને શું કરવાનું છે તો કે શું ભાગ્યું 2 ની 6 ઘાત એટલે એનો મતલબ એમ કે 2 × 2 × 2 × 2 × 2 × 2 કેટલી વખત આવશે તો કે અહીં ઉપર કીએ છે કેટલી વખત આવશે તો કે 6 વખત 1 2 3 4 5 અને 6 અને હું આ રકમ ના હોય આવી ગયો છે સીધું જ છે 2 4 4 8 2 16 16 32 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6 2 6
9 ની 3 ઘાત તો કે 9 ની 3 ઘાત 9 નો ગુણાકાર કરવાનો છે કેટલી વાર
તમારે ઉપર કીધું છે કેટલી વાર કે 3 વખત 9 ગુણ્યા 9 ગુણ્યા 9 સારું ને ને 81 ગુણ્યા 9 9 એકા 9 અને 9 8 72 સીધું પણ તમે આ સ્ટેપ કરી શકો છો પણ જ્યારે થોડોક મોટો ગુણાકાર હોય ત્યારે પોતે પોતે સ્ટેપ કે કોણ કોણ સ્ટેપ કરવા કે જેથી કરી અને આપણું કામ સહેલું થઈ જાય ચાલો ત્રીજો 11 ની 2 ઘાત બરાબર 11 ગુણ્યા 11 બરાબર 121 11 ગુણ્યા 11 એટલે કેટલા થાય છે 101 અને આનો જે ચોથો છે એ તમારે હોમવર્કમાં કરવું સારું સહેલું છે મિત્રો આ પ્રમાણે ખાલી એમાં કીધું છે એ પ્રમાણે એટલી વખત ગુણાકાર કરવાનો છે ભાઈ 9 ની 3 વખત એટલે 9 નો કેટલી વાર ગુણાકાર કરવાનો તો 1 2 અને 3 2 ની 6 વાર તો એનો કેટલી વાર ગુણાકાર કરવાનો છે તો કે 6 તો ચાલો આના હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર બીજો ચાલો અહીંયા શું કહેવા માંગે છે તમે નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો જો આવું સ્વરૂપ આપ્યું છે અને આપણે આમાં લખવાનું છે અહીંથી અહીં આવવાનું છે પહેલા સ્વરૂપમાંથી પહેલા દાખલાની અંદર શું હતું પહેલા સ્વરૂપમાંથી બીજા દાખલા બીજા દાખલાની અંદર શું છે બીજા સ્વરૂપમાંથી પહેલા સ્ટેપ ઉપર આવવાનું છે તો જો અહીંયા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 કેટલી વાર આપ્યું છે તો કે પહેલા તો 6 ગુણાકારમાં છે 6 લખી નાખો હવે કહો કેટલી વાર 6 છે તો કે 4 વખત એટલે આપણો જવાબ આવશે 6 ની 4 ચાલો બીજું જોવો બીજા દાખલાની રકમ જોવો તો કે t છે અહીંયા કેટલી વખત છે તો કે 2 વખત પહેલા તો t છે કેટલી વખત તો કે 2 વખત ત્રીજો જોવો ત્રીજામાં શું છે તો કે b છે કેટલી વખત છે તો કે 4 વખત એટલે કે b ની 4 ઘાત એના પછી પાંચ ચોથો જોવો તો કે અહીંયા 2 રકમ છે 5 ગુણ્યા 5 અને 7 ગુણ્યા 7 ગુણ્યા 7 તો ચાલો પહેલા 5 લઈ લઈએ 5 કેટલી વખત છે તો કે 2 વખત ગુણ્યા 7 કેટલી વખત છે તો કે 3 વખત હજી અહીંયા કોઈ હોય તો જ્યારે ગુણાકાર કરીને આપણે આગળ દર્શાવો તો 5 2 વખત છે અને 7 3 વખત છે ચાલો એના પછી નો અહીંયા મિત્રો ક્રમમાં થોડો ફેરફાર છે આડા આડા ક્રમ આપ્યા છે એ તમારે સુધારી નાખવાના છે 2 ની 2 ઘાત ગુણ્યા a ની 2 ઘાત 2 2 વખત છે અને a 2 વખત છે પછી તો કે a ની 3 ઘાત a 3 વખત છે રકમમાં પછી તો કે શું છે આગળ જતા c છે કેટલી વખત છે તો કે 4 વખત છે એટલે c ની 4 ઘાત ગુણ્યા d કેટલી વખત છે તો કે 1 જ વખત છે એટલે ડાયરેક્ટ અહીંયા d લખી નાખવાનો છે રેડી તો જો પહેલો અને બીજો દાખલો આપણે જે થિયરી શીખ્યા ને એ ના આધારે હતા કે ભાઈ જો 2 ની 6 ઘાત આપ્યું હોય તો આને કઈ રીતે દર્શાવાય તો કારણ છૂટું પાડો તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વખત તો કે 6 હવે એવું જ આમાં પૂછ્યું તું કે ભાઈ ઘાત સ્વરૂપે આને તમારે દર્શાવવાના છે નીચે આપણને જે રકમ આપી હતી એને ઘાત સ્વરૂપે દર્શાવવાના છે અહીંયા ઘાત સ્વરૂપે આપ્યા હતા હવે ત્રીજો પ્રશ્ન જે છે એની અંદર કેવું છે તો એની અંદર જવાબ આપ્યો છે જો આ જવાબ લીધો ને એ આપ્યો છે ત્યાંથી અહીંયા આવશું જો પહેલું બીજું અને ત્રીજું સ્ટેપ એટલે ત્રીજું સ્ટેપ આપણને આપ્યું છે ત્રીજા ઉપરથી બીજામાં આવશું અને બીજા ઉપરથી પહેલામાં આવશું પણ એ આના પછીના લેક્ચરમાં જોશું